हाल कोरोना महामारी हाहाकार मचाव्यो छे। धोराजीमां पण दिन प्रतिदिन केसोमां वधारो थई रह्यो छे अने सरकार द्वारा धोराजीमां नाइट कर्फ्यू लादवामां आवेल छे अने धोराजीनी आम जनताओ कोरोना तथा अन्य बीमारीथी संकळायेल होय त्यारे धोराजीना जूना उपलेटा रोड पर आवेल नळिया कॉलोनी विस्तारमां छेल्ला वर्षोथी साफ सफाई लाइट अन्य प्राथमिक सुविधाओथी वंचित होय त्यारे तंत्र द्वारा कोई आ कॉलोनीनुं निराकरण आज दिन सुधी करवामां आव्युं नथी अने नळिया कॉलोनीना लोकोने प्राथमिक सुविधाओनो अभावना कारणे स्थानिक लोको द्वारा तंत्रने अनेक वखत रजूआत कराई छे पण तेम छतां आज दिन सुधी लोकोने पड़ती हालाकी दूर करवामां तंत्र वामणुं थयुं छे। त्यारे थोड़ा दिवस पहेला पण नळिया कॉलोनीनी महिलाओए मीडिया समक्ष पोतानो रोष व्यक्त कर्यो पण अत्यार सुधी जवाबदार तंत्र ए कोई नक्कर पगला लीधा नथी। आजे नळिया कॉलोनी विस्तारमां उभरायेल कुंडीઓનું દૂષિત પાણી મુખ્ય રસ્તા પર આવી જતા સ્થાનિક મહિલાઓ અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે દૂષિત પાણી કુંડીઓમાંથી નીકળી ગયેલ જેથી નાના બાળકો મહિલાઓ અને સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે જેથી સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી। આ પાણી બધું ગંદુ મારા આંગણામાં આવ્યું છે ઘરમાં આવ્યું છે અને આ પીવાનું આ જ છે અને એ કે કઈ માસ બાંધો માસ બાંધો હું આમાં માસનો મતલબ અને વેરા વેરો ભરી છે લાઈટ બિલ ભરી છે હું બાકી રાખું સમય નગરપાલિકા આવે કોઈ આવતું નથી વારવાઈ નથી આવતું જોવાઈ નથી આવતું મત લેવા તને ધોડશે આજે શું કામગીરી કરી બધી આખી કોલોની મત દેવાના જ નથી કોઈ અમે આજે શું કામગીરી કરી આ બધું હાવણાથી સાફ કર્યું અમારા આ જો ઘરમાં ગારા આવ્યા પાણી આવ્યું હાવણા લઈને વાયરું થઈ અમે હાલવા જેવું હજી પણ નથી આ કેદી હું કઈ અમારા બચ્ચાને બીમાર થઈ ગયા કેટલા તો મરી ગયા कोरोना में मरी गया मच्छर ने हिसाबे મહિલાઓએ જાત મહેનત કરી સાફ સફાઈ કરવા માટે હાથમાં સામેણા લઈને દૂષિત પાણીની સાફ સફાઈની હાથ ધરાઈ હતી। નાના બાળકોએ પણ હાથમાં પ્લાસ્ટિકની ડોલ લઈને દૂષિત પાણી ઉલેચી રહ્યા હતા અને જવાબદાર તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરેલ અને પ્રાથમિક સુવિધાઓને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી તેમ જણાવ્યું હતું। આયા અમને ગંધારું પાણી નરકનું બાર સેફટીનું નકરે છે અમારા આંગણા ઉપર ભાઈ પૂગી જાય છે રોજ સવારે ઉઠીને બધી બાયુ અમારા છોકરા બધું અહીંયા પાણી અમે ઉલચી છી ઉંભરા લગી અને કાંઈ પાણી બે વરસથી અમને ચોખ્ખું આવતું નથી અને અહીંયા કોરોનાની મારામારીમાં અમે અહીંયા ઘરમાં જો આવું ગંધારું પાણી પી છી વાપરી છી ઉંભરામાં અમારે રોજ સાફ કરી છી કોઈ કામગીરી કરવાવાળું આવતું નથી। તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગણી કરાઈ હતી ત્યારે નગરપાલિકાના વોટર વર્કર્સના અધિકારીએ એવું જણાવેલ કે જે કુંડીઓ તૂટેલ છે તે પોતાની માલિકીની છે એ પણ નવેરા તૂટેલ છે અને નગરપાલિકાની કોઈ કુંડીઓ તૂટેલ નથી છતાં સ્થળ પર મુલાકાત લઈ યોગ્ય કરવાનું જણાવ્યું હતું। ભાઈ ફૂકિયા મારું નામ વોટર વર્ક્સ અને ડ્રેનેજ અધિકારી હવે ત્યાં નળિયા કોલોનીની અંદર એ લોકોની રજૂઆત હતી ને અમે ત્યાં ગયા હતા સ્થળ ઉપર એનું જે કોલોનીની મેન્યુઅલ અને આઉટ ચેમ્બરો એ તદ્દન સાફસૂફ છે અને એમનું શૂટિંગ એ અમે ઉતારેલું છે એ પોતાની માલિકીનું નવેરું આવેલું છે એ નવેરાની અંદર પાઇપ તૂટેલા છે અને જે સેફટી સંદાસની કુંડીઓ એ તૂટેલું છે નગરપાલિકાની જે લાઈનો છે ભૂગર્ભની એ તદ્દન સાફ છે અને વાર્ષિકવાળા કમ્પ્લેન આવે ને એટલે રોજે રોજની કમ્પ્લેન સોલ્વ કરતા જ હોય છે। લોકોનો આક્ષેપ છે સાહેબ કે કોઈ જાતની સફાઈ કરીને કામ થતી નથી વેરા વેરો કાયદેસરનું ભરે છે ને બાર અત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા શું કહેશો ના એ વસ્તુ ભાઈ લોકો એમાં અમારા લેવલે થતું જ હોય પણ એ પોતાની માલિકીનું નવેરિયું જે છે નવેરું કહેવાય એ નવેરું પોતાની માલિકીમાં આવેલું છે અને નગરપાલિકાનું રેગ્યુલર થતું જ હોય છે કામ અત્યારે બાર પાણી આવી ગયું શું કહેશો સાહેબ એ નવેરાનું જ પાણી છે અમારી ક્યાંય મેન્યુઅલ કંઈ મેં તમને કીધું ને એમ ભરેલું નથી કંઈ એ જે પોતાની માલિકીનું નવેરું છે એની અંદર અમુક લોકોની સેફટી કુંડી હોય છે એ કુંડી તૂટેલી છે એમાં જવાબદારી નગરપાલિકા નથી આવતી એમને જાણ કરશું અમે અને જે તેની હશે ને એમને કહેશું નોટિસો આપશું એનું કાર્યવાહી કરશું અમે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી।